शहर कांग्रेस द्वारा सचिन जेआईडीसी में थयेली दुर्घटना में मजूरों ने थयेला मौत की घटना में जिला कलेक्टर ने एक आवेदन पत्र पाठवायो छे। शहर सचिन जेआईडीसी खाते થયેલા ઝેરી કેમિકલના અસરથી 6 જેટલા મજૂરોના મોત થયા છે, ત્યારે અન્ય મજૂરો ઉપર કેમિકલની ગંભીર અસર પહોંચી છે। જેડીસી ખાતે સીબીના અધિકારીઓ, સ્થાનિક પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર, સત્તાપક્ષના મોટા નેતાઓની સાઠગાંઠમાં ઝેરી કેમિકલો ઠાલવવાનું કામ કરાય છે। તદુપરાંત ઉદ્યોગ અને મિલોમાં સંચાલકો દ્વારા ફેક્ટરી એક્ટ, સરકારી દિશા સૂચનો, ધારાધોરણો, કાયદાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાય છે। ફાયર કોઈપણ સેફટીના સાધનો આપવામાં નથી આવતા, જેને કારણે અવારનવાર નાની મોટી ઘટનાઓ ઘટાય છે। ભૂતકાળમાં સચિન પાંડેસરા રહીશો દ્વારા કેટલાક વખત ગેરકાયદેસર ઝેરી કેમિકલના ટેન્કરો પકડાયા છે। જીઆઈડીસી અને પાંડેસરા જીઆઈડીસીના મિલ સંચાલકો દ્વારા રાત્રે ઝેરી કેમિકલ છોડવાની ફરિયાદો પણ થઈ છે, જેને કારણે આજુબાજુના ગામજનો, શહેરીજનો દમ, કેન્સર સહિત અન્ય ગંભીર બીમારીઓમાં સપડાઈ રહ્યા છે। જવાબદારો સામે કાર્યવાહી થાય, પીડિત પરિવારને સહાય અપાય તે જરૂરી પડ્યું છે। કોંગ્રેસના માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી દ્વારા નિર્દોષ મજૂરોને થયેલા મોતની ઘટનાને સરકાર ગંભીરતાથી લે, સંબંધિત અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગણી પણ કરી દીધી છે। જીપીસીબીના અધિકારીઓ સામે પગલાં લેવા પણ ખૂબ જરૂરી પડી પડ્યા છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના ઘટાય છે, તેમના તરફથી ગંભીરતાથી આ બાબતે પગલાં લેવાતા નથી। સ્થાનિક પોલીસ જો યોગ્ય રીતે પેટ્રોલિંગ કરતી હોય તો આવી ઘટના ઘટી જ કેમ શકે, એક મોટો પ્રશ્ન છે। અહીં શંકા એ પણ છે કે સ્થાનિક પોલીસ સાથેના સાઠગાંઠને કારણે કેમિકલ સરળતાથી ઠલવાઈ જાય છે અને આ પ્રકારની ઘટનાઓ ઘટે છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।